લૈયારી ગામ 4 દિવસથી સંપર્ક વિહોણું બન્યું છે. અબડાસા તાલુકાના લૈયારી ગામે મુખ્ય વ્યવસાય પશુપાલન અને દૂધનો છે. રોજનો 500 લીટર દૂધ નલિયા ગાડી દ્વારા પહોંચાડવામાં આવતું હોય છે. અબડાસા તાલુકાના ગરડા પંથકનો માલધારી અને દૂધનો મુખ્ય ધંધો ધરાવતા એવા ગામ લૈયારી આજે 4 દિવસથી સંપર્ક વિહોણું થઈ ગયું છે. હજુ સુધી કોઈ પણ અધિકારી પૂછપરછ માટે પહોંચ્યા નથી. દર વર્ષે આ રસ્તાના કારણે લોકોને ભારે હાલાકી કરવાનો સામનો આવી પડે છે. સ્ટોરી રિપોર્ટ બાય રમેશ ભાનુશાલી, નલિયા. મારું નામ કોલી સમચંદ સીજીભાઈ, ગામ લૈયારી. હાલમાં દર વર્ષની જેમ અમારો ડેમ લગભગ 20-25 વર્ષનું અગાઉનું છે. ડેમનું કામ પૂર્ણ કરેલું છે, પણ દર વર્ષનો જેમ વરસાદમાં ઓગન ચાલુ રહે છે ને એ ઓગનનું પાણી અમારા જે મેન આવવા જવાનો રસ્તો છે, માલધારીનો દૂધ વ્યવહાર અથવા તો દવાખાનાનો વ્યવહાર, કોઈક રીતે અમારો વ્યવહાર આ નલિયા સાથે સંકળાયેલો છે, એ રસ્તો અમારે ફરજિયાત જેવું થાય છે. તો છતાં પણ કોઈ પણ પંચાયત દ્વારા કે કોઈ સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવેલો નથી ને દર વર્ષની જેમ અમે 5 જણા કે 8 જણા ઓફિસે જઈએ, કલેક્ટર ઓફિસે કે કોઈ પણ ઓફિસે જઈએ તો કહી દે છે કે મંજૂર થઈ ગયો છે, બનાવવામાં આવશે વરસાદ પાછળ. દર વર્ષની જેમ આવી રીતે જ વર્તાવ કરવામાં આવે છે. અત્યારમાં લગભગ ચાલુ વરસાદમાં પણ 7-8 દિવસ થયા લાઇટ નથી. અમે વારી ઘડી લાઇટ ઓફિસે કોલ કરીએ છીએ કે ભાઈ તમારો થઈ જશે, 2 દિવસમાં આવી જશે, કાલે આવી જશે, 1 કલાકમાં આવી જશે. વારી ઘડી આવી જ વાતો કરવામાં આવે છે. મહેરબાની કરીને કોઈ પણ રીતે આ સરકાર નિર્ણય લે. અમારા રસ્તાનો આવવા જવાનો દૂધનો વ્યવહાર વધારે છે, તો 400-500 લીટર જેવું માલધારી ડેરીનો દૂધનો વ્યવહાર થાય છે, એ ખરાબ થાય છે. 25-30 હજારનું નુકસાન થાય છે માલધારીઓને. મહેરબાની કરીને કોઈ પણ રીતે નિર્ણય લેવામાં આવે. તમારી શું માંગ છે? પુલિયું બને. હા, અમારી માંગ એવી છે કે અહીંયા જે પાપડીનો વારે ઘડે માટી નાખી પથ્થર નાખી, જે પથ્થર ત્યાં જ પડેલા છે એ મશીનથી મોકલાવીને નાખી જાય છે માટી, બરોબર. તો અહીંયા 2 આપણો બોક્સવાળા પુલિયા બની જાય એ અમારા માટે બેસ્ટ છે, બરોબર. આમ તો પાણીની સમસ્યા દર વર્ષે રહે છે, કેમ કે અમારો જંગલિયા ડેમનું આવે છે પાણી. હાલમાં તો વરસાદમાં ઠીક છે, પણ અગાઉ અમે 6 મહિના સુધી ત્યાં ડેમનો પાણી ખારો પાણી પીતા હતા, બરોબર. મહેરબાની કરીને વારી ઘડી સરકાર પાસે અરજ છે કે આ રસ્તાનો વધારે પડતો નિર્ણય લેવામાં આવે. અમારો દરેક ગામમાં રોડ રસ્તા બને છે. અમારા લૈયા છસરાથી અઈડા સુધી 8 કિલોમીટર જેવું થાય છે, એ રસ્તાનો પણ કાંઈ નિર્ણય લેવામાં નથી આવતો. મહેરબાની કરીને